नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट बीए चैप्टर नंबर 3 आयोजन, जेनी अंदर आपणे स्वाध्यायमांथी पहेलो प्रश्न जोई गया था। हवे बीजो प्रश्न आपणे जोवानो छे। एक वाक्यमां जवाब आपो अने विगतवार एना जवाबनी आपणे समझ प्राप्त करीशुं अने याद राखवानो प्रयत्न करीशुं। हाँ तो विद्यार्थी मित्रों, प्रश्न बे के एक वाक्यमां जवाब आपो। स्वाध्यायमां तीजो पाठ छे एना जवाबो छे। मैं जवाब ऑलरेडी लखीने राख्या छे जेथी आपणे सरळताथी एने समझी शकीशुं। जो कि आपणे ज्यारे चेप्टर चलाव्युं हतुं, समझाव्युं हतुं, त्यारे एना विशे पण आपणे चर्चा करेली छे। विगतवार जोईशुं आपणे आयोजन कया कया क्षेत्रमां जोवा मळे छे। तो आपणे एक लक्षण जोई गया था कि सर्वव्यापी प्रक्रिया छे। केम? तो कि आयोजन आर्थिक, सामाजिक, शैक्षणिक, धार्मिक, रमत गमत आम दरेक क्षेत्रनी प्रवृत्तिमां जोवा मळे छे। तो एमां जवाब मळी जाय छे कि आयोजन कया कया क्षेत्रमां, तो कि आर्थिक, सामाजिक, शैक्षणिक, धार्मिक, आपणे शिक्षणमां पण आयोजन होय छे, समाजना कार्यक्रमोमां पण आयोजन होय छे, धर्मनी प्रવૃત્તિઓ એમાં આયોજન હોય, રમત ગમત, લશ્કરી આ બધી પ્રવૃત્તિમાં આયોજન જોવા મળે છે। બીજો પ્રશ્ન છે ઓઆરનું પૂરું નામ, તો ઓપરેશન રિસર્ચ, ઓપરેશન આવશે, ઓપરેશનલ નહીં, ઓપરેશન રિસર્ચ, જેને ગુજરાતીમાં આપણે કહીએ તો કે કાર્યાત્મક સંશોધન આવશે। અહીંયા આગળ યાદ રાખવું, ઓપરેશન, ઓપરેશનલ નહીં, ઓપરેશન રિસર્ચ, જેને ગુજરાતીમાં આપણે કહીશું કાર્યાત્મક સંશોધન। ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય કયું? તો આ તો આપણે વિકલ્પોમાં પણ ચર્ચા થયેલી કે સંચાલનના વિવિધ કાર્યમાં પ્રથમ કાર્ય આયોજન આવે છે અને અંતિમ કાર્ય છેલ્લું કયું આવે છે? અંકુશ આવતું હોય છે। હા તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પ્રશ્ન જોઈશું કે જુઓ અને આગળ વધુનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ લુક એન્ડ લિપ, કે લુક એન્ડ લિપનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવશે? તો યાદ રાખવું કે આયોજનમાં જ્યારે તબક્કાવાર આગળ વધીએ, આયોજનની જે પ્રક્રિયા છે એમાં તબક્કાવાર તમે આગળ વધો ત્યારે આ સિદ્ધાંત યાદ રાખવો પડે છે, જુઓ ને આગળ વધો, મતલબ કે જોયા પછી એક પછી એક સ્ટેપ આગળ વધવું જોઈએ એવું કહેવા માગે છે। એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું કે અંદાજપત્રના પ્રકારો, તો આ એક આપણે જોવા જઈએ તો આયોજનના ઘટકોની અંદર જે છઠ્ઠું ઘટક જે અંદાજપત્ર આપ્યું છે એની અંદર એનો જવાબ આપ્યો છે કે અંદાજપત્રના પ્રકારો, તો વિવિધ પ્રકારના અંદાજપત્રો તૈયાર થાય છે, જેમ કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર, આમ વિવિધ પ્રકારના અંદાજપત્રો તૈયાર થતા હોય છે। આ પૂછાતો હોય છે પ્રશ્ન, વારંવાર ધ્યાન રાખવું, એવી રીતે જુઓ ને આગળ વધુ સિદ્ધાંત, ઓઆરનું પૂરું નામ પણ પૂછાતું હોય છે, ઓઆરનું પૂરું નામ ઓપરેશન રિસર્ચ, ગુજરાતીમાં કાર્યાત્મક સંશોધન, જુઓ અને આગળ વધુ સિદ્ધાંત ક્યારે અપનાવીશું, તો કે આયોજનમાં તબક્કાવાર આગળ વધીએ, અંદાજપત્રના પ્રકારો, મેં કીધું મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર। હવે વિદ્યાર્થી મિત્રો, બીજું એક યાદ રાખો કે આ બધા જ અંદાજપત્રો છે એ બધા અંદાજપત્રને ભેગા કરીને, એ બધી આવૃત્તિને ભેગું કરીને એક અંદાજપત્ર તૈયાર થાય તેને સર્વોચ્ચ અંદાજપત્ર કહીએ છીએ। એ પ્રશ્ન નંબર 3ની અંદર આપણને પૂછેલો છે જવાબ, જોઈએ એના પછી આગળ કે આયોજનમાં કયા કારણસર અનિશ્ચિતતા રહેલી છે। આપણને ખબર છે કે આયોજન અનિશ્ચિત છે, સોરી ભવિષ્ય અનિશ્ચિત છે, ભવિષ્યમાં શું થવાનું આપણે કંઈ કહી શકતા નથી, એટલે આયોજનમાં કયા કારણસર અનિશ્ચિતતા, કારણ કે જે ધારણા કરવામાં આવશે, પૂર્વધારણા કરવામાં આવશે, જરૂર નથી કે સફળ થશે, તો આ બધે જણાના કારણે આયોજન કેવું બની જાય છે? અનિશ્ચિત થતું હોય છે। આયોજનના આધારો શું છે? આયોજનના આધાર કયા ગણાય છે? તો આયોજનમાં જે ધારણા કરીએ છીએ અથવા જે આપણે પૂર્વધારણા કરીએ છીએ એ જ આપણા આયોજનના શું કહેવામાં આવશે? આધારો ગણાતા હોય છે। પદ્ધતિ એટલે શું? તો યાદ રાખવું, તમે જે કાર્ય કરો છો એ કાર્ય કરવાની રીત, કઈ મેથડથી તમે કામ કરી રહ્યા છો એ એક પદ્ધતિ તરીકે ઓળખાતું હોય છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં તમને પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબો જેના વિશે ચર્ચા કરી, ફરી એકવાર આપણે રિપીટ કરી દઈએ। આયોજન કયા કયા ક્ષેત્રમાં? તો આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિકમાં, રમતગમત, લશ્કરીમાં જોવા મળે, ઓઆરનું પૂરું નામ ઓપરેશન રિસર્ચ, નહીં કે ઓપરેશનલ રિસર્ચ, આ ચોપડે પ્રમાણે છે ઓપરેશનલ રિસર્ચ, બરાબર છે? એના પછી સંચાલન પ્રથમ કાર્ય અને અંતિમ કાર્ય કયું? તો પ્રથમ આયોજન અને અંતિમ અંકુશ છે। જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવશે? તો તબક્કાવાર જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આયોજનની અંદર। અંદાજપત્રના પ્રકારો જણાવો, તો મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર। એના પછી આયોજન કયા કારણસર અનિશ્ચિતતા ઉદભવે છે? તો ધારણાઓ અને પૂર્વધારણાઓ। આયોજનના આધાર જણાવો, તો ધારણા અને જે પૂર્વધારણા છે એ જ આપણા આયોજનના શું કહેવામાં આવશે? આધારો ગણવામાં આવતા હોય છે। પદ્ધતિ એટલે શું? તો કે કાર્ય કરવાની રીત। તો અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક વાક્યમાં જવાબ આપ્યા છે એ અહીંયા પૂર્ણ થતા હોય છે, બરાબર? છઠ્ઠો પ્રશ્ન ફરીવાર જો, કે આયોજનમાં કયા કારણસર અનિશ્ચિતતા છે? તો આયોજનમાં ધારણા કરીએ છીએ, પૂર્વધારણા કરીએ છીએ,
जेना भविष्य विषे आपणे कशुं कही शकता नथी, जेथी ए शुं होय छे अनिश्चितता रहती होय। तो अहीं आगळ विद्यार्थी मित्रों आपणे अहीं जवाबो पूर्ण थता होय छे, आशा राखुं छुं खबर पड़ी गई हशे।